આપ જોઈ રહ્યા છો ધ લોક સત્તા દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીની હૈદરાબાદ ખાતે બે દિવસની રાષ્ટ્રીય કારોબારીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે અને આ કારોબારીની પૂર્ણાહુતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે પોતાના વિશાળ સંગઠનને કારણે જાણીતી ભારતીય જનતા પાર્ટી સત્તા અને સંગઠન માટે સતત પ્રચાર અને પ્રસારની રણનીતિ બનાવતી હોય તેવામાં રાષ્ટ્રીય કારોબારી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેલંગણાના હૈદરાબાદ ખાતે અઢાર વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની કારોબારી મળી રહી છે બીજેપીના નેતા અને કાર્યકર્તા પણ આ કારોબારીને લઈને ખૂબ જ ઉત્સાહી છે અને દક્ષિણમાં પાર્ટીના વિસ્તારમાંને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ કારોબારીના પહેલાં ગઈકાલે જેપી નડ્ડાએ હૈદરાબાદમાં એક રોડ શો પણ કર્યો બીજેપી દક્ષિણમાં પણ પોતાની પાર્ટીને મજબૂત કરવા માંગે છે આ વર્ષમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે તેને લઈને પણ આ કારોબારીમાં ચર્ચા કરવામાં આવી શકે છે દેશમાં આ સમય જે હાલાત બન્યા છે નુપુર શર્માના વિવાદિત નિવેદનનો મુદ્દો પણ ચર્ચામાં આવી શકે છે આ સિવાય બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી માટે પણ અત્યારથી જ તૈયારી કરવી તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે બીજેપીની આ રાષ્ટ્રીય કારોબારી બે દિવસ ચાલશે આજે એની શરૂઆત થઈ ગઈ છે અને આવતા કાલે વડાપ્રધાન મોદી પણ આ કારોબારીમાં ભાગ લેશે પીએમ મોદીના આગમન પૂર્વ જ એક વિવાદ પણ છેડાઈ ગયો છે વડાપ્રધાનને રિસીવ કરવા કેસીઆર નહીં જાય તેવી પણ માહિતી મળી છે પ્રોટોકોલ પ્રમાણે કોઈ રાજ્યમાં વડાપ્રધાન આવતા હોય તો રાજ્યના વડા તરીકે તેલંગાણાના મુખ્ય પ્રધાન એ જવું જોઈએ પરંતુ આ ત્રીજી વાર છે કે જ્યારે વડાપ્રધાનને આવકારવા કેસીઆર નહીં જાય રાષ્ટ્રીય કારોબારીમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે સાડા થી સાડા પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને કારોબારીમાં ભાગ લેશે આ કારોબારીમાં જેપી નડ્ડા અમિત શાહ રાજનાથ રાજનાથસિંહ જેવા મોટા નેતાઓ ઉપસ્થિત રહેશે